राम जय द्वारका देश मित्रों आवी गया छे विडियो लईने फरीथी पाछा धाणाना खेतरमां वीणवानुं काम चालू है। उर्विशा वीणे है मम्मी भेगी ने मम्मी यार आपणे जाई जो जय द्वारका देश किया तो जई आवी। मारे पाणीनो एक ठेवू मोट थई गयुं है, रोडवानो पाटडो बाकी है, हवे हुं छे जरा के પાણી એક વાર થઈ ગયું ક્યારે દીઠું આપડે એક ભાઈ ની કોમેન્ટ હતી કે મારું નામ લેજો ધતુરિયા થી હાલો હું જરાક ઊભો પાણી વારીને આવું પછી નામ લઈ લઉં। આપણે ભાઈ ધતુરિયાનાની વાત કરતા હતા, એનું નામ છે સંજયભાઈ વરુ। તો સંજયભાઈ રામ રામ, કેમ છો, મજામાં? બધા દાયરાને રામ રામ કહેજો, જો હાલે હે આપણે આવી રીતનું ધાણામાં પાણી। અને સંજયભાઈ આવજો કોલવા, મળી જાયજો અમને। તો સંજયભાઈ તમારું કહી દીધું હે, અને ચેનલ હોય તો એની ચેનલને જોજો, સંજયભાઈ વરુની ગામ ધતુરિયા। અને આજાન ભાઈને ત્યાંથી માંડવી ઉપાડી, જે વિસ્ટ મોટા મોટા ડેડવાવાળી ઓરા આવવાના હે, ભારીમાં ભરીને લઈ આવ્યો, ઝાડવા હોતી તોડીને બતાવીએ ધવલોની ભાઈ તમને લીલી માંડવીને ઓરા। અમારે તો માંડવો હવે કડકડ્યો થઈ ગયો, મમરા જેવો ખાઈ એટલે ફરફર ખાતા હોય એવા કોણ થઈ ગયા। તો ઘેરે જાતું અને ધવલને કહેજે થોડુંક મોટરનો વાલ વધારે બંધ કરે, ત્યાં પાણી છે ને આવી જાય। આજ બપોરે શું બનાવ્યું? બપોરે આજ કઈ ખાવું નથી, ઓરા આવ્યા ને ઓરા મિત્રો તમે કહેજો બપોરે શું ખાવાનું છે તમારે ત્યાં? માંડવી ઓરા ખાઈ લે, અમારે ત્યાં તો માંડવી ઓરા અને પતાહા છે દિવાળીના, એ ખાવાના છે આજ, રોટલા ખડવા જ નથી એટલે એ તો ખાલી ફાકું માર્યું, કઈ બધું ઘડીએ રોટલા અને રીંગણાના ઓરા છે। હાલો તો એ બધાની આ ઓરા તોડે એ બતાવીએ તમને, ને જે કેરાને લુંબે કાપી પણ આજ તો વેરો નહીં આવે, પાકું પાકી ગયા લુંબમાં લુંબમાં ચાલશે। ધવલ ઓરા લીલી માંડવીના જોજો, જેવીસ માંડવી છે મોટા મોટા ડેડવા બહુ, એક બાવીસ હોય તો કહું છે, બાવીસ નથી ને બાવીસ નંબર છે ભાઈને ખબર, આપણે કઈ ખબર નંબર। હાલો તો લેતી જ હાલે મોબાઈલ। હાલો મિત્રો જો આ છે ભાઈની માંડવી, આ બહુ સારી છે, કાલે ભાઈને કીધું તું ભાઈ અમારે માંડવું ઉકળી ગયું, કે દીને ઓરા ખાવાનો ટાઈમ ના મળ્યો, તો છે ને તું લીલી માંડવી લેતો આવે ભાઈ, જબર પડતો પાથરો લેવો, કાલે ઓરા બનાવ્યા ને એટલી જાડવા રાખી દીધી ને એટલી ચોઈ છે, અને બાફી પણ ખાઈની બાફાનું વેરો આ અડાડે, હું ખેતરમાં કામ કરવા વહી ગઈ અત્યારે જ નહીં બફાય જોયા ને એને ભાઈના ઓરા કેવા હતા, જેવીસ માંડવી હતી બહાર રહી ગયા હતા ઉપાડવામાં, અને બાકી જો કાયમ ત્રણ દીધી એક ને એક ટીશર્ટ પહેરીને રખડું, હું વેરું નથી આવતું કપડાં બદલાવવાનું, એવી ભીડ છે। બાકી પાણી વારવાની મજા ફરી આવે, તડકો બહુ છે નહીં, ઠંડી હવે વરી ગઈ છે ધીમે ધીમે, ગુલાબી ગુલાબી ઠંડી કહે ને એવી ઠંડી છે, હાલે છે કામ, જો ધવલો શીખી ગયો પાણીનું કામ કઈ કરતા, હાય ધવલા હાય, ડબલ ટોપી તો મળી પાછા, આ ઘણી તો થોડુંક નાકા વારવાનું એવું કામ ચાલું હોય, તે આખો લાંબો લાંબો લોક બનાવી નથી શકતો, નકર હે ને રેલવે જેવડો લાંબો બનાવી દઉં, તો નાકો વારી આવું પાછું, આના પછીનો હું ટોપિક છે કંઈક મળ્યું, જો આમ ખંભે ખપાઈ રહી ગયું એટલે કાયદેસર ઓલા સરદાર ડીએપીમાં આવે ને એવો જ લાગતો હોય, હું કે ના ના લાગતો તો ના કહેજો, લાગતો તો આ કહેજો, માથે પાઘડી નથી એમાં એટલે, જો એમાં એક આવું જ હોય ચિત્ર, ખપારી હોય ખંભે હોય અને હાથમાં લઈને આવેલા જતા હોય। તો મિત્રો એક કહેવાનું ભૂલાઈ ગયું હતું, કાલે આઈફોનનું કીધું હતું પણ કુરિયરમાંથી નહોતો આવ્યો, આજે આવ્યો છે પણ કાલે એનો અનબોક્સિંગનો વિડીયો આપણે મૂકશું, તો જોજો આજે તો નથી અમને વેત આવ્યો અનબોક્સિંગ કરવાનો, ફોન આવી ગયો છે ઘરે, કાલે અનબોક્સિંગ કર્યું, અને આઈફોન તમે જોહો ને એટલે તમને મજા જ આવ્યા રાખીએ, પછી તમે કહો કે માલદેભાઈનું ફાકું ખરેખર હતું મોટું। તો આવી ગયા પાછા, હવે તો સાંજના લગભગ સાડા ચાર પાંચ થવા આવ્યા છે ને, હજી જો આપણા હાથમાં આજ છે અમારું ખેડૂતનું હથિયાર, ધૂમ દેખીને આવે ને, આમાં તો રેલવે ફાટક જેવું લાગતું હોય છે ને, ટોપી ઉતાર નાખી ધવલાને ઓઢાડી દીજો બે બાજુ,
ડબલ ટોપી આજે લાઈટ તો એવે જ હેરાન કરી. હવે આ લાઈટ વાળા વગર જવું હે અને ત્યાં જઈને એને પૈકી લાગવું કે ભાઈ લાઈટ દો તો કંઈક પાણી સારી રીતે વારી, અને કાં તમે બધા થોડો થોડો ટેકો દો તો જનરેટર લઈ લઉં, ટ્રેક્ટર તો હે તો માથે ચડાવીને પછી મારી મૂકું જનરેટર, નહીં નીકળી હોય બહુ બહાટે જ બોલાવી દઉં, એક રાતમાં તો બધું પાઈ દઉં આખું ખેતર. વીણાએ ગયું એટલે બધા વીણતા હતા તે, અને કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો હોય મા બાપા જાત્રા ગયા હે એટલે કોઈને સાંભળવાની ઈચ્છા હોય તો આવજો ઘરે. સાંજે અમે પાણી બાણી વાળતા નથી, કીર્તન ગાઈ રહી, ઘણો બધો દાયરો હોય, આવજો તમે, ભગવાનના નામ લેવાય સારું બે પાંચ. અને મિત્રો વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. 8 તારીખે આ મહિનાની ઉર્વિશાનો જન્મદિવસ છે તો તેથી પણ વિડીયો બનાવશું, અને બધા યુટ્યુબર મિત્રોને અથવા તો કોઈ સબસ્ક્રાઈબર મિત્રો ના હોય એને પણ કહું છું કે આવી જજો, આપણે કેક લઈ આવ્યું, અને તમારી બધાને જો આમંત્રણ બધાને દઉં છું આવશો તો આપણે કંઈક પ્રોગ્રામે રાખશું, તમે કહેશો એ પ્રોગ્રામ રાખશું. તો હાલો મેળા પાસે થોડીક વાર પછી ટોપિક તો ગોતવું જોઈએ ને, હું તમને કેવું મારે એકાદું ફાકું ગોતી લઉં, ભાઈ ફાકું મારી દઉં. તો હાલો ને, ફાકાનો ટોપિક નથી ગોતવું, કંઈ હું એમની ફાકું નથી મારતો, હવે આજ ફાકું મારવાનું રહેવા દઉં છું, કારણ કે હું કહું હું સાચું પણ લાગી જાય ફાકું હું જ એક બધા દાંત કાઢવા માંડે. કંઈ વાંધો નહીં, દાંત કાઢો, તમે હસતા રહો, એક તો અહો એટલે હે ને એટેક ના આવે, કાયમ દાંત કાઢી લેવાય, બપોર મોર બે ત્રણ વાર કાઢાય, બપોર કણી કાઢાય, અને આમ તો ખરેખર આખો દી તમે દાંત કાઢતા રહ્યો ને તો મજા જ આવ્યા રાખે. અને જાત્રાવાળાનો ફોન આવ્યો તો 5 તારીખે લગભગ આવી જશે, આવજો બધો દાયરો હામિયા કર્યું, અને મળી જજો, પ્રસાદી લઈ જજો, ગંગાજીનું લઈ આવીએ શરણા અમૃત, આપણે બધા ભેગા મળી અને પ્રસાદી લેવું. તો આવજો, આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો બધાને રામ રામ. તો મળવા આવજો, મા બાપા આવતા રહીએ પછી.